विद्यार्थी काल में प्रकृति साथ तालमेल केड़वाय तो सर्वांगी विकास में मददरूप बनी रहे। आ गुरु चावी और विचारधारा धरावता शिक्षक डभोईना वायतपुरा गामना विद्यार्थियों हाथ में आ गई। शाला में जवानू प्राकृतिक तत्वों की वच्चे भणवानू, त्या शाला आचार्य शाकभाजी पकवानी तालीम पण आपे अने पोषणयुक्त आहार नी समज पण। शिक्षक नी समज शक्ति अने दृष्टिकोण अने तेमा विद्यार्थी नी धगश। आज संयोजन थी जीवन मा सारी केळवणी नू सिंचन थाय छे। डभोईना वायतपुरा गाममा प्राथमिक शाळाना आचार्य नरेन्द्रभाई अंबालाल चौहान ने मळो। જેણે રૂઢિગત શિક્ષણથી અલગ એક અલગ ચીલો ચાત્ર્યો। વિદ્યાર્થીઓ જે શાળામાં ભણવા આવે તે જ શાળાની બિન ઉપયોગી જમીનમાં આચાર્ય નરેન્દ્રભાઈ શાકભાજી પકવે અને તેમાં વિદ્યાર્થીઓની મદદ લે, જેથી તેમનામાં પણ ખેતીની આવડત વિકસે। ન માત્ર આવડત, પણ કયા શાકભાજીમાંથી કયા ઘટક તત્વો મળે જેથી શરીરને પોષણ મળી શકે તેની પણ સમજ વિદ્યાર્થી કેળવી શકે। શાળામાં મધ્યાહન ભોજનમાં એ જ શાકભાજીમાંથી વાનગીઓ બનાવીને આરોગવામાં આવે। મને લગભગ 20 વર્ષ પહેલાં જ્યારે હું આ શાળામાં મૂકાયો ત્યારે ફાજલ જમીન હતી, એટલે એની અંદર મેં જોયું કે બાળકોને મધ્યાહન ભોજનમાં શાકભાજી ખાવાની નથી મળતી લીલી। તો એક વિચાર આવ્યો કે લીલી શાકભાજી જો ઉછેરીએ આ જમીનની અંદર અને બાળકોને મધ્યાહન ભોજનમાં અમે ખવાડીએ તો બાળકોની તંદુરસ્તી સારી રહે, એટલા માટે એક પ્રેરણા મળી મને। હાલ તો કોરોનાનું ગ્રહણ આ ઉમદા પ્રવૃત્તિને લાગ્યું છે, પણ સામાન્ય દિવસો હતા ત્યારે તેઓ 45 તિથિ ભોજનોનું આયોજન કરે જેમાં ગામ લોકોની પણ ભાગીદારી હોય। જો કે એમાં પણ શાકભાજી તો કિચન ગાર્ડનમાં ઉગેલા જ, તેમાંથી અવનવી વાનગીઓ બને અને સૌ પ્રેમે જમે। કોરોનાના કપરાકાળમાં શાળા શિક્ષણ તો બંધ હતું, તિથિ ભોજનના સંજોગો પણ ન રહ્યા, પણ નરેન્દ્રભાઈની પ્રવૃત્તિ સતત ચાલતી રહી। તેઓ પકવેલા શાકભાજી બાળકોના ઘરે જઈને આપી આવતા જેથી બાળકોના પોષણમાં કોઈ ખામી ન રહે। ગયા વર્ષથી અમે લોકોએ જે શાકભાજી ઉછેરી, પણ શાળા બંધ હોવાથી અમે બાળકોને ઘરે શાકભાજી આપીએ છીએ અને ઘણા એમના વાલીઓ પણ લઈ જાય છે। અત્યાર સુધી અમે લગભગ 18 વર્ષની અંદર 9-10 હજાર કિલોગ્રામ જેવી શાકભાજી અમે ઉત્પન્ન કરી છે અને બાળકોને ભોજનમાં આપી છે। વિદ્યાર્થીઓ જ્ઞાન ઉપાર્જન સાથે કંઈક નવું શીખે અને પ્રવૃત્તિમય રહે તેવી પદ્ધતિની શરૂઆત કરી અને આજે 18 વર્ષ સુધી આ કાર્ય અવિરત ચાલતું રહ્યું। અમારી સ્કૂલમાં બીટ, ગાજર ને બધી વિવિધ શાકભાજીઓ બનાવ્યા છે અને અમને અમારી સ્કૂલમાં સારી રીતે ખવડાવે છે અને અમારી સ્કૂલમાં બીટ, ગાજર, રીંગણ, ટામેટું અને મૂળા। નરેન્દ્રભાઈના પત્ની સુષ્માબેન પણ શિક્ષિકા, તેમનો પણ આ કાર્યમાં પૂરો સહકાર। આજ શાળાના 1/2 વીઘા જમીનમાં છેલ્લા 20 વર્ષથી કિચન ગાર્ડન બનાવી તેમાં તાજા શાકભાજી ઉગાડવામાં આવે અને છાણિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે, જે સાત્વિક ખેતીનું પણ ઉદાહરણ પૂરું પાડે। બાળકોને ખેતીની અલગ અલગ પદ્ધતિ, ઓર્ગેનિક પદ્ધતિ, ટપક પદ્ધતિ, પછી સેન્દ્રિય ખાતરનો ઉપયોગ, આ બધી વસ્તુ અમે શીખવીએ છીએ। નરેન્દ્રભાઈ પોતે ધરતી પુત્ર એટલે ખેતી પ્રત્યે તેમની લાગણી હોય તેમાં વિદ્યાર્થીઓ ઉંમરના કોઈ પણ તબક્કે ખેતી સાથે જોડાયેલા રહેવાના જ છે, તેવામાં આ પ્રકારની કેળવણી તેમના ભાવિ માટે પણ મહત્વની બની રહે। આવતા દિવસોમાં પણ ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણનો વ્યાપ વધે તે માટે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનો પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે, તેમજ સાથે સાથે ગુણવત્તાના સુધારાની સાથે સાથે બાળકોનું સ્વાસ્થ્ય જળવાય તેની પણ ચિંતા કરવામાં આવે છે। જમીન હોય કે બાળ માનસ, તેમાં જેવું વવાશે એવું જ ઉગશે, પણ બંનેમાં ફળદ્રુપતા અને સાત્વિકતા જળવાવી જરૂરી છે અને આચાર્ય નરેન્દ્રભાઈએ એવું ઉદાહરણ સ્થાપિત કર્યું કે જેમાં વિદ્યાર્થી જાત મહેનત, સાત્વિક જીવન અને સમૂહ ભાવના સાથે આપણી માટી સાથે જોડી રાખવાની ભાવના પણ વિકસાવી શકે। ડભોઈથી હસન ખત્રી સાથે શિવાની પુરોહિતનો રિપોર્ટ, TV9।